હળદર ખાતે સેવા સહકારી મંડળીના હોલમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના હળદર સ્થિત સેવા સહકારી મંડળીના હોલમાં ભરૂચ જિલ્લાના ખેડૂત સમાજ દ્વારા વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ભરૂચ જિલ્લા સમાજ પ્રમુખ મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોએ હવે જંગ લડવાનું છે. ખેડૂતલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે પ્રચંડ શક્તિ લાવવી પડશે. આપણે અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનું છે, એમ નેતાઓએ જણાવ્યું હતું. ભારત દેશ 80% ખેતી પર નિર્ભર કરે છે. ખેતીનું પતન થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. જમીન એ આપણી માતા છે. સરકારની નીતિ ખેડૂતોની તરફેણમાં ન હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા. ખેડૂતોમાં એકસૂત્રતાનો અભાવ હોવાનું પણ જણાવ્યું હતું. સિંચાઈ માટે પાણીની યોગ્ય ઉપલબ્ધતા ન હોવાના આક્ષેપ કર્યા હતા. મોંઘી વીજળી મળતી હોવાના આક્ષેપ કર્યા હતા. ખેડૂતો દેવું કરીને નાણાં લેતા હોવાનું જણાવ્યું હતું. ખેડૂતલક્ષી સરકાર બનાવવા હાકલ કરી હતી. ખેડૂતો સવેરા નહીં જાગે તો ખૂબ મોટું નુકસાન થશે, એમ જણાવ્યું હતું. ખેડૂતોને સંગઠિત થવા હાકલ કરી હતી. 3 મુદ્દા પર ખેડૂતોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. જિલ્લામાં ખેડૂતોનું માળખું મજબૂત બનાવવા હાકલ કરી હતી. ત્યારબાદ ખેડૂત સમાજના રણજીતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે પ્રશ્નો પૂછવાની હિંમત કેળવીએ યુવા પ્રમુખ મહેશભાઈ પટેલને સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું. અન્યાયને સમર્થન કદી ન કરો, સંગઠનને તોડવા માટે પ્રયાસો થયા હોવાના આક્ષેપ કર્યા હતા. આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેશ પટેલ, પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરિયા, ભરૂચ જિલ્લા સમાજના મહામંત્રી કૌશિકભાઈ બી પટેલ સહિત ખેડૂતો, અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. આજરોજ હળદર મુકામે ખેડૂત સમાજના આમંત્રણને માન આપીને ખેડૂત આગેવાન તરીકે અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું. જ્યારે ખેતીને લગતા જે કોઈ પણ પ્રશ્નો છે એ ખેડૂતો પાસેથી આજે લેવાના છે. મારા ગામની સમસ્યા પણ હું રજૂ કરવા માટે આવેલો છું. આ કોઈ પાર્ટી વિરુદ્ધ કે કોઈની તરફેણ કોઈની વિરુદ્ધમાં આંદોલન નથી, પણ જે પ્રશાસન પાસેથી જે પ્રશ્નોનું નિરાકરણ અમને નથી મળી રહ્યું તે માટે અમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જઈને અમારી વ્યથા રજૂ કરવા માટે અમને એ હક છે બંધારણે આપેલો, એટલા માટે આવ્યા છીએ. ખાસ કરીને વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનું હજી પણ લટકતી તલવાર જેવું છે. જે ગામોને મળ્યા છે એ ખૂબ ઓછા મળેલા છે. જે લોકોને હિયરિંગ થઈ ગયા છે તેને હજી સુધી ઓર્ડર મળતા નથી કલેક્ટર કચેરીમાંથી, અને કોર્ટમાં પણ કેટલાક મિત્રો છે. તો આ બધા જ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે અને ખેડૂતોને દેશના કાયદા પ્રમાણે એકોર્ડિંગ ટુ ધ લો ન્યાય મળે, એ જ આજની માગણી છે. આશા રાખીએ પ્રશાસન ધ્યાન આપશે. તમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે, સામુ ઇલેક્શન છે તો એની પર અસર થશે? ઇલેક્શનની રાજનીતિ હંમેશા કઠણ રહી છે, પણ ઇલેક્શનથી પર જઈને, રાજકીયતાથી પણ પર જઈને કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જે સામાન્ય માણસોના હોય છે. અમે દેશ માટે જે અનાજ પકાવીએ છીએ એમાં ભાજપ કોંગ્રેસ હોતું નથી, તો ઇલેક્શનોની વાત છોડીને શું અસર થઈ શકે છે? ફલાણ અસર તો થવાની જ છે. માઠો ભાવ માઠો રહેવાનો, સારો ભાવ સારો રહેવાનો, એટલે અસર તો ચોક્કસ આવવાની છે. પણ એવું ન બને અને ખેડૂતો સ્વતંત્ર રીતે પોતાની સમસ્યાઓનું સમાધાન શોધીને એ જે તે રાજકીય પક્ષને છૂટે એ આવકાર્ય છે.